એ મેળો મેળો ઓણ તો બંજરો મેળો મારે મકાઈ નો પીડ્યો રો થેલો મેળો મેળો ઓણ તો બંજરો મેળો મે તમને કહું હા ઓણ મેળો બનશે તો મકાઈ તમે એટલી બધી ક્યાં વેચશો આપણી શેરીમાં તો એટલી બધી મકાઈ આપણી શેરીમાં વેચાઈ જશે હવે એટલી મકાઈ તો ધ્યાન ન રહ્યું હોય ને તો આપણી શેરીમાં ગાયબ થઈ જાય વેચાઈ જાય ને પણ ઓણ મેળો બંધ હતો તો મકાઈ નહોતી લાવી પણ મેળામાં તો મને ધંધો હો છે આખું વર્ષ હું કઈ કરું શ્રાવણ ની તો હું વાટે હો શ્રાવણ મહિનામાં એક મહિનો ધંધો કરી લઉં ને આખું વર્ષ બેઠા બેઠા ખાવ પણ એટલી બધી મકાઈ પડી રહેશે તો તો આપણે ખાઈ જવું એમાં ક્યાં ખોટ છે આખે વહી જવાની તો અને તે મસાલો કેમ એટલો જ બનાવ્યો તો કેટલો હોય એટલો જ હોય ને હવે એટલો મસાલો તો ઘડીક માં ખાલી થઈ જાય બીજો બને ને એ ખૂટી જશે ને તો બનાવી દઈશ મકાઈ કરતા મરસું મોંઘું પડશે હા તો ભલે જો બીજો હું એટલા મસાલા માં રોડવી લઈશ બીજું હું ઘટક પાછો લઈ જાય પણ એમ નઈ પૂછવા તો હું ભાવ છે બીજા બાકી રખાવું છું 100 રૂપિયા મારી પાસે કેટલા નું કિલો છે સસ્તું છે આ બરણી માં 3 કિલો છે 100 રૂપિયા આવ્યો 100 રૂપિયા માં 3 કિલો તો લઈ એટલે હોય ને હા તો લઈ લ્યો કેમ 100 રૂપિયા માં 3 કિલો આપી દીધો આવ સસ્તા માં એ તમને કહું આ 3 કિલો ઘી કેમ 100 રૂપિયા માં આપે છે બગડી ગયેલું નથી ને એ કણિયા ભાઈ બગડી ગયેલું ઘી ના ને ના ના બગડી ગયેલું ઘી નથી પૈસા ની જરૂર છે એટલે વેસવા આવ્યા આ તો વાંધો નહીં હાલ બાકી 100 રૂપિયા આવી જા વાડી વૈયા જઈ હાલ શાક માં ઘી નાખજે રોટલા માં ઘી હમણાં થોડાક થી ઘી ઉપર ઉતરી જાય હું અને હાલ 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 તો મકાઈ બફાઈ ગઈ હોય તો આમાં નાખવા માંડ થોડોક ધંધો તો કરી આવું હલો શ્રાવણ મહિનામાં કેળા આવી ગયા કેળા મમરા ભાઈ ઘી લેવું છે ના રે ભાઈ મારે શું કરવું ઘી લઈ લ્યો સસ્તું છે કેમ સસ્તું ઘી 100 રૂપિયા માં 3 કિલો 100 રૂપિયા માં 3 કિલો ઘી હા તો કેમ એટલું બધું સસ્તું આપો ખાલી કરવાનું છે ઘી એટલે અંદર ઘી છે ને કઈ બીજું નથી ને ના ના ઘી છે જોવો તો જો ધોઈ લો ધોઈ લો છે તો ઘી હો હા તો હો ની તમને 150 રૂપિયા આપી દઈ લ્યો બાટલી 150 રૂપિયા આપે 100 રૂપિયા મારી પાસે છે 150 તારી પાસે બરોબર ને હા આપણે મેળો થઈ ગયો હવે હાલ હાલ મેળા જઈ હાલ એટલે આપણ તમે ક્યાંથી મેળા જવાના મેળો તો બનશે એટલે જો હું અહીંયા બેઠો તો ગામ માં જાહુ ગામ માં જઈને ક્યાંક ખાહુ તો તમે ઘી કોનું વેસવા આવ્યા એ ઘી ભોળા દાદા નું છે ઠીક ભોળા દાદા નું છે એમ ને બરાબર છે ને મે કીધું તમે ઘી ખાવ તો એની કાક વસ્તુ ખાઈને ગામ માં જઈને ઠીક તો જાવ જાવ બાટલી કેળા તો લઈ લે મમરા ભાઈ કેળા તો આપો થોડાક હલે ને ત્યાં ઘી આપ્યું કેળા તો દેવા જવા ને લઈ જાવ તમે તરજાવ એમ નમ હાલ હાલ બાટલી હાલ હલો કેળા આવી ગયા કેળા બકુલભાઈ કેળા લઈને જાય ને ના ના મકાઈ છે મારે તો જવા તો વાંધો નહીં હોય હવાની જગ્યા રાખીને બેઠો આતે પણ આપણે ક્યાં કોક થઈ બે પડકે પડકે ધંધો કરી આતે હવે તો તમારી પાસે મકાઈ છે એટલે કઈ વાંધો નહીં કેટલાક વેસાણા કઈ વેસાણું નહીં બકુલભાઈજી એક કેળું લઈ ગયું ઓલા બાટલી ને કાણી આવ્યા હતા ને એ મફત માં શાર કેળા લઈ ગયા બફાઈ ઘી લઈ લે લઈ લે આલે તો તું મારા ઘરે શું કામ આવ્યો હતો બોલો લ્યો પા ઉભો તો રે જોયું ને મારા ઘરે આવ્યો એ કે તમારી મકાઈ બફાણી કે નહીં મને એમ કે લેવી છે પણ મારી પેલા ખાલી કરીને વહી આવ્યો આમાં અમારે હરીફાઈ થઈ ગઈ લ્યો મકાઈ માં તે બકુલભાઈ અત્યારે બધા ધંધામાં એટલી હરીફાઈ જ છે તમારે વેસાણા કે નહીં કાંઈ કાંઈ નથી વેસાણું હજી હે તો હું તો કેટલાક લાવ્યા કેળા કેળા બકુલભાઈ આખો ટેમ્પો ભરીને લાવ્યો અને એ પાછો રોકડે લાવ્યો બોલો હું તો 2 બાસ્કા મકાઈ લાવ્યો બાઈકીમાં જો હવે તમારે કઈ ઉપાધિ નહીં ખાલી થાય કે ન થાય અરે ઉપાધિ તો ખરીદ તે ને મારા હાહરા વશમાં છે એને અપાવેલી છે તો દેવા તો પડશે તે ને
તમારે હારા એ પહેલી છે તો પણ તમારે તોય હું ઉપાધિ ઈ તો તમારે હારાને જોવાનું ને હવે આપણ તોય વેશવી તો પડશે જ ને હાલો દહની મકાઈ લઈ લો દહની મકાઈ આવી ગઈ કુણી માખણ જેવી દહની મકાઈ હાલો દહના ગંજલ કેળા લઈ જાઓ લઈ જાઓ હે લ્યા ઝૂપડી માંથી ઘી ચાઈ ગયું એટલે હું કયો એટલે હું બે બહેની માં 6.5 કિલો ઘી તું ચાઈ ગયું એમ હવે મને શું ખબર કેમ મને શું ખબર તું તો ઝૂપડી હતો તે ઝૂપડી હું થોડો એકલો હતો કાણિયાન બાટલી હતા કાણિયાન બાટલી હતા તે મને તારી ઉપર વ્યામ જાય છે તે વ્યામ તો મને તમારી ઉપર જ જાય બાપા એ મારું ઘી હું થોડો લઈ જાવ તો તો તને પૂછું જ નહીં ને તે હું થોડો ઘી પી ગયો તું ન પી ગયો તો કોણ ઝૂપડી પી ગઈ એ મને શું ખબર હા તું બોલ નકે ઢીપી નાખું પણ મેં નથી ઘી લીધું મેં ઘી જોયું ના તો જ્યુ કે ઘી એમ કહો તે તો કાણિયાન બાટલી લઈ ગયા હોય તમે મેળાના પૈસાની ના પડી થી હવે હું ઝૂપડીયાથી પાંચ પાવન પછી પાછો જ નથી ગયો ને પછી તારે નો જવાય ને હું વિયા પછી જોવો તો બટલી હા હું તો ડોહો દેખાડો કરવા મળ્યો છે ડોહન ખબર પડી ગઈ છે ખબર પડી ગઈ હોય તો દેખાડો કરતો હોય ને કાણિયા ભાઈ તો અહીંયા ઊભો નો રહેવાય ડોહો આવશે આ સોતા ઘરમાં ના ભાગ હાલ બોલા દાદા કાણિયોન બાટલી થોડા ઝડશી આવે એની કરતા ઘી ગોતવી પણ ઘી ક્યાં ગોતશો એક કામ કરવી હું એમ કરવી આ એમ થાય લે તો ઘી ઝડશે આ લે ઝૂપડી મંદન તૈયાર થઈ જાય હાલ હે મમરા ભાઈ હા આ ક્યાં હું દેખો આપણી નાપડી વસ્તુ ને હામો આપણે જોયા કરશું બકુલભાઈ ઘર આગ ન આવે ત્યાં સુધી તો આપણે હામું જોવું જ પડશે ને શું કરશું પણ આમ નામ તો આપણે ભૂચા તળી જાહુ તો પણ શું કરશું કયો લ્યો એક કામ કરી ઘર આગ ન આવે ત્યાં સુધી આપણે તો ખાવાનું ચાલુ રાખી પણ બકુલભાઈ હું કેળા ખાઈને એટલો કંટાળી ગયો ને તે હવે કેળા ભાવવા જોવે ને તો પણ મકાઈ ખાવ ને કેળા હું ખાવ હા એમ કરી હાલ આપણે બે અદલા બદલી કરીએ હું ઘર આગ આવે તો આવે આપણે ભૂચું નહીં રહેવાનું આપણે ખાજે રાખવાનું ઓલા દાદા બકુલભાઈ ને ઓલા જાણતા જાવી કાણિયાન બાટલી ઘી દઈ ગયા છે લા બકુડા ઉપર મને રામ તો જાય જ છે પણ મારે કેમ આવવું એ લાશ કાઢે નહીં તે પણ તમે આઘા ઉભા રહેજો ને અને તમે લાશ તો કાઢેલી છે હાલો હું જાણી લઈ હા હા લાય લાય એ બેન ઘી લેવું છે એ ના ના એ બેન કયા ગામ થી આવો છો પાણી પીવું છે એ ના ના પાડોશી ને ઘરે હમણાં જ પાણી પીધું ઘી લઈ લ્યો ને સસ્તું છે હવે ના ના પછી કેટલું ભેગું કરવું લઈ લ્યો ને ઘી સારું છે હો શ્રાવણ મહિનો છે પરબ માં ખાવ ને તે હું ભાવ છે કિલો 600 રૂપિયા કિલો અરે અરે 600 રૂપિયા નું કિલો હવે અમને તો અમે છે ને 3 કિલો ઘી 4 રૂપિયા માં લીધું તે બેન ઘી નહીં હારું હોય હવે ના ના સોખું ઘી અમાર પાડોશી માં ભોળા દાદા છે ને એના માણા દઈ ગયા દાદા 3 કિલો ઘી તો જડી ગયું 3 કિલો ક્યાં ગોચ્યું હાલો 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 મમરા ભાઈ ઘર આગળ ફરકા થઈ જાઓ હાલો દહની મકાઈ દહની મકાઈ દહની મકાઈ લઈ લ્યો દહની મકાઈ એ બેન દહની મકાઈ લઈ લ્યો હવે આમી સેવી લે આ તો ભોળા દાદા એનો માણા હું હાડીઓ ઓઢી નીકળી ગયા એ તમે હાડીઓ ઓઢાવી લે આમી કેમ તમને હાડીઓ ઓઢાવી તો તમે જ ને ભોળા દાદા બહેણી મમરા ભાઈ બહેણી માં હું છે ઘી છે ભોળા દાદા બહેણી માં તો તે ઘી તમે વેચો ના રે ના હું ક્યાં ઘી વેચું મે ઘી વેસાતું લીધું કોની પે હતી બાટલી કાણિયા પાસે હતી હે કેટલા માં લીધું ઓ 150 રૂપિયા આપ્યા ભોળા દાદા ઘી ના તે આમાં કેટલું ઘી છે હશે 3 કિલો જેવું હશે તે 3 કિલો ઘી 150 રૂપિયા માં લીધું હ અલ હમણા કહું ઘી સસ્તું થઈ ગયું લાગે કા ભોળા દાદા તે લીધું ને ઘી આ તો લીધું છે ને બાટલી કાણિયો દઈ ગયા ને અમારા ઘરે તે કેટલા માં તે લીધું 4 રૂપિયા માં 4 રૂપિયા માં તો અલા 4 રૂપિયા અને બહેણી લઈ આવ જા 3 કિલો ઘી છે ઈ તો હું કેમ બહેણી લઈ આવું તે લઈ આવ્યો તો ઈ ઘી અમારું છે આ તો પણ અમને ખાવા આપ્યું અમે તો વેસો તો લીધું ના રે ના ઈ પૂછા વગર લઈ જા વેસવા લે ઈ અમારે થોડું જોવાનું ઈ તમારે જોવાનું અમને તો વેચીન ગયા એટલે અમે રાખી લીધું ના રે ના બહેણી લઈ લે હાલ આપણે હાલ ના રે ના તો નહી બહેણી અલ્યો તમારા 150 રૂપિયા બહેણી લાવો ઈ મારા પૈસા ને જોતા મારી પાસે ભલે ઘી રહ્યું એમ કરો હાલ મમરા ભાઈ બહેણી લાવો ના રે ના આટતો ની બહેણી જા એલા તું ઘી ની બહેણી લઈ આ જા બેઠો હું એ લે ઉભા રહો ભાગો મમરા ભાઈ ભાગો ઘી થોડું હોય પણ ભલે ને લઈ ગયા આપણે ઘી તો ગોતી લીધું
બાપા પણ ઘી ક્યાં છે?